ભાર વરસાદે ફરી ચિંતા વધારી દીધી છે. સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સયાજીગંજ રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે. સતત વરસાદને કારણે અનેક લોકોની ચિંતા વધી ગઈ છે. વહીવટીતંત્રની વિશ્વામિત્રી નદીની સપાટી પર નજર છે. તો આપ જુઓ, વડોદરામાં સતત વરસાદી માહોલ છે અને તેના કારણે લોકોની ચિંતા એટલા માટે કારણ કે વિશ્વામિત્રી નદી છે, તેની જળ સપાટી સતત વધી રહી છે વરસાદને કારણે. વડોદરા શહેરમાં ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી જે છે તે વરસાદે કરી છે અને શહેરમાં ફરી આ પાણી ભરાવાની શરૂઆત જે છે થઈ ચૂકી છે. મહત્ત્વની વાત છે, વડોદરા શહેરના જે મધ્યમાં જે કહી શકાય કે અલકાપુરી અને સયાજીગંજ વિસ્તારને જોડતું આ રેલવે ગરનાળું જે છે તે સયાજીગંજનું ગરનાળું અત્યારે બંધ થઈ ચૂક્યું છે. પાણી ભરી જવાના કારણે અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે અને જે રીતે અત્યારે વાહન વ્યવહાર જે છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. મહત્ત્વની વાત છે કે વડોદરા શહેરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો ફરી એકવાર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અને આજે જે ધોધમાર કડાકા ભડાકા સાથે જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ફરી એકવાર જે કહી શકાય કે પૂરની પરિસ્થિતિની યાદ જે છે તે વડોદરાવાસીઓને અપાવી છે. મહત્ત્વની વાત, જ્યારે આ પ્રકારની વરસાદ જે છે તે વધી રહ્યો છે, ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ બીજા 3 દિવસ જે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ફરી આ વરસાદ જે છે જેને ધમાકેદાર એન્ટ્રી કરી છે. અને આ જોઈ શકાય છે કે સયાજીગંજ ગરનાળું જે છે તે અત્યારે બંધ થઈ ચૂકી છે. આ રેલવે ગરનાળામાં પાણી ભરી ચૂક્યા છે જેને લઈને વાહન વ્યવહાર જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે વાત કરીએ તો વડોદરા શહેરના જે અનેક વિસ્તારો જે છે જેમાં અત્યારે પાણી ભરી ચૂક્યા છે અને જેને લઈને તમામ વિટકો સેવા છે તે પણ અત્યારે બંધ કરવામાં આવી છે. આ જ પ્રકારે જો વરસાદ વરસતો રહે તો ફરી એકવાર પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ ચૂકી છે. ત્યારે સતત કહી શકાય કે વરસાદ જે છે તે અત્યારે વરસી રહ્યો છે, જેને લઈને ફરી એકવાર વડોદરાવાસીઓ જે છે તે અત્યારે ચિંતાતુર બન્યા છે. મહત્ત્વની વાત છે કે વડોદરા શહેરમાં હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ફરી આ ધમાકેદાર એન્ટ્રીથી વડોદરાના લોકો જે છે તે ચિંતાતુર બન્યા છે. જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા. તો ફરી એકવાર જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તેના કારણે લોકોની ચિંતા અને ખાસ કરીને વડોદરાવાસીઓની ચિંતા વધી ગઈ છે. એટલા માટે કે તેના કારણે વિશ્વામિત્રી નદી છે તેના જળ સતત વધી રહ્યા છે, સાથે સાથે પૂરની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જો વરસાદ આ રીતે અવિરત વરસી રહેશે તો નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આજે વરસાદ વરસ્યો તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકો કે જે આ પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા, લોકોના ઘરોમાં દુકાનોમાં આ વરસાદી પાણી છે એ ફરી વળ્યા છે. સાથે સાથે રેલવે ગરનાળા ખાતેના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે વરસાદને કારણે શું પરિસ્થિતિ છે ત્યાંની.